हरिओम विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय गुजराती वन एम पाठ तेर भारत रत्न डॉक्टर आंबेडकर। तो विद्यार्थी मित्रों, आ पाठना लेखिका है अपना हास्यदा पंड्या। विद्यार्थी मित्रों, प्रस्तुत ले आ पाठ में एट एकम में आपने लेखिकाए शू कीधेलू है तो दलितों पीड़ितों स्त्री उन्नति। पहेलाना समय में केवुं हतुं विद्यार्थी मित्रों के पहला ब्राह्मण क्षत्रिय वैश्य और शूद्र आ चार भाग पड़ेला हता। के ब्राह्मणनु काम शू तो वेदों उपनिषदों ने भणावानु काम, पछी सौनी रीते स्वीकारेलू काम हतुं, पछी वैश्य ब्राह्मण क्षत्रिय क्षत्रिय एटले रक्षा करे बराबर, क्षत्रिये रक्षा करवानुं काम, वैश्य एटले एमणे वेपार धंधा ज करवानो, अने क्षुद्र एटले तेमणे सफाई काम ने बधुं करवानुं। आ रीते चार सौए स्वीकारेला काम हता। पछी शुं थयुं के धीमे धीमे जे भणावे के जे ब्राह्मण ए पोतानो दरज्जो ऊँचो गणवा लाग्यो कि भाई तू क्षुद्र छे तो तारो दरज्जो नीचो छे। स्त्री उन्नति पण नहोती, स्त्रीने भणावामां आवती नहोती। ज्यारे डॉक्टर आंबेडकर हता त्यारे स्त्री उन्नति माटे जीवन समर्पित करना एवा आपणा डॉक्टर आंबेडकर नो जीवन अने टूंका एमणे कया कया कार्यो कर्या छे ते प्रस्तुत पाठमां आपणने आપવામાં આવેલું છે। ડોક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડેલું છે એટલે એ ભારતના ઘડવૈયા તરીકે પણ ઓળખાય છે અને એમણે ખ્યાતિ મેળવી છે। કેમ એમને ભારત રત્ન એવું નામ આપવામાં આવ્યું છે? તો ભારત રત્ન એવા ઉચ્ચ ખિતાબથી તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। એ જ્યારે નાના હતા ત્યારે તે શું કરતા, તેમનું જીવન કેવું હતું, એ બધું જ આજે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો। ચાલો ધ્યાન અહીંયા બધાનું, આશરે બધા પાઠ્યપુસ્તકને બધું જ બંધ રાખીને ધ્યાન બધા જ અહીંયા આપે। આશરે 100-125 વર્ષ પહેલાની વાત છે વિદ્યાર્થી મિત્રો, એટલે આજથી 125 વર્ષ પહેલાની વાત છે। તો જ્યારે આપણા આંબેડકર નાના હતા, 6 વર્ષની કુમળી વયે એમણે, કુમળી વય 6 વર્ષની એને નાનકડા જ હોય તો એમણે પોતાની માતા ગુમાવી, એટલે માતા ઓપ થઈ ગયા, મૃત્યુ પામે। એમના પિતા આંબેડકરના પિતાનું નામ શું? રામજીભાઈ, રામજીભાઈ, ધ્યાન રાખજો, પિતા રામજીભાઈ। પૂછાય છે પ્રશ્ન, પિતા કોણ? રામજીભાઈ। પિતા રામજીભાઈ લશ્કરી શાળાના શિક્ષક હતા। આંબેડકરના પિતા રામજીભાઈ એ લશ્કરી શાળાના શિક્ષક હતા। માતૃસુખ એમને મળ્યું નહીં તો માતૃસુખ ગુમાવનાર આપણા આંબેડકર જ્યારે નાના હતા ત્યારે એમના વાળ કેવા હતા? વાકડિયા। તો વાકડિયા વાળમાં પિતાજી હાથ પસરોવી, હાથ પસરાવી એટલે હાથને આમ મૃત્યુ પામ્યા, મા એટલે દીકરાને આઘાત તો લાગે ને, તો હાથ પિતા છે એમને આશ્વાસન આપતા માથા પર હાથ ફેરવી અને કઈ પસવારી રહ્યા છે અને ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર જ દેખાઈ રહ્યો છે। તો પિતાજીને એવું લાગ્યું કે આ મારા નાના દીકરાનું શું થશે, આ સૌથી નાના દીકરાનું શું થશે, હું એને કેવી રીતે સંભાળી શકીશ? માતા ન હોય વિદ્યાર્થી મિત્રો એટલે બધું જ કામ કોના ઉપર આવી જાય? પિતા ઉપર। જે માતા કરી શકે તે પિતા ન કરી શકે, જે પિતા કરી શકે તે માતા ન કરી શકે। સૌનો યોગ્ય દરજ્જો છે, યોગ્ય રીતે સૌને દરજ્જા વાઇઝ છે, બંનેની આપણને જરૂર છે, પણ કુદરત આગળ આપણે પાંગડા છીએ। તો એની માતાનું સ્થાન, હવે પિતાને એવું લાગ્યું કે આ નાનકડા દીકરાને હું માતાનું સ્થાન આપી શકીશ? થોડી વારમાં પણ શું થાય, મક્કમ એમણે નિર્ધાર કરી લીધો કે આ નાનકડા ભીમરાવને, એ જ્યારે નાના હતા ત્યારે એમનું નામ શું હતું? આંબેડકર નહીં, ભીમરાવ। આ નાનકડા ભીમરાવને પિતાએ નિર્ણય કર્યો કે હું આ જે નાનકડો મારો ભીમરાવ છે એને હું ભણાવી ભણાવીને મોટો બનાવીશ,
સારો એવો નાગરિક બનાવીશ. ત્યારે જ હું એની માતાને મેં સાચી અંજલિ આપી હશે એવું મને મને આશ્વાસન મળશે. હવે પિતાએ પુત્રને એમ કરી અને હૈયા સરસો ચાપ્યો એટલે છાતી સરસો ચાપ્યો, સ્નેહથી ભેટી પડ્યા. હવે 6 વર્ષનો બાળક ભીમરામ, તે બીજું કોઈ નહીં પણ આખા આંબેડકર, દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આખું નામ ભીમરાવનું શું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે મૂળ નામ પૂછાય, મૂળ નામ પૂછાય તો ભીમરાવ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? મૂળ નામ ભીમરાવ અને પૂરું નામ પૂછાય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. માત્ર 6 વર્ષની ઉંમરે તેમણે માતૃસુખ ગુમાવ્યું. હવે એમની માતાનું નામ શું? પિતાનું નામ તો આપણને ખબર પડી ગઈ કે રામજીભાઈ. માતાનું નામ ભીમાબાઈ. શું? માતાનું નામ ભીમાબાઈ. માત્ર 6 વર્ષની ઉંમરે માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર. હવે તમે એમ કહેશો કે મેડમ પીડિત એટલે કોણ? તો પીડિત એટલે શું? પીડિત એટલે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે જેને નાનકડી એવી છોકરી હોય અને એને ભણવા જવું છે પણ ભણવા જવા દેતા નથી, તો એ કેવી કહેવાય? પીડિત કહેવાય. પહેલાંના સમયમાં આટલું બધું રૂઢિચુસ્તતા ખૂબ હતી. હવે તો આપણે ઘણું બધું આપણો દેશ સુધર્યો છે અને રૂઢિચુસ્તતામાંથી બધા બહાર નીકળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશના મહુ ગામમાં. ક્યાં થયો હતો? મધ્યપ્રદેશના મહુ ગામમાં તેમનો જન્મ થયો હતો. મધ્યપ્રદેશમાં આવેલું છે મહુ ગામ. અને મહુ ગામમાં ક્યારે? મહુ આ રીતે લખાશે. અને 14 એપ્રિલ ક્યારે એમનો જન્મ થયો હતો? એમની બર્થડે 14 એપ્રિલ 1891માં મહુ ગામમાં, મધ્યપ્રદેશના મહુ ગામમાં. એપ્રિલ મહિનો યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, અને આપણે ઉત્તરાયણની તારીખ યાદ રાખવાની. આ રીતે યાદ રાખવાનું, ઉત્તરાયણની તારીખ એટલે તમને યાદ રહે 14 તારીખ. ઉત્તરાયણ હંમેશા 1 જ તારીખે આવે. 14 એપ્રિલ અને 1891 કેવી રીતે યાદ રાખવાનું? જુઓ આ ઈસવીસન પણ હું તમને કહું, આવું કોઈ નહીં કે. જુઓ આગળ પાછળ એકડો લગાવી દેવાનો, 8 અને 9 બરાબર, એવું યાદ રાખી લેવાનું. એટલે 1891 બરાબર, 1891માં એમનો જન્મ થયેલો. ભીમરાવ રંગે ગૌવર્ણા હતા. એમનું કપાળ મોટું અને વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરી જાય. નાનકડું એવું ટચુકડું તેમનું નાક, પાણીદાર આંખો અને પરિવારમાં એ સૌથી નાના. મા બાપના લાડકોડ એમને સારી પેઠે મળેલા, પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ તેમને વહેલું છીનવાઈ ગયું. ટટ્ટાર બેસો બધા વિદ્યાર્થી મિત્રો, અને ધ્યાન અહીં આપો. નાનપણ નાના હતા ત્યારથી એમને એમનું માતાનું સુખ છીનવાઈ ગયું, દુર્ભાગ્યવસ્થા. એ જમાનામાં, એ જ્યારે નાના હતા તો એ જમાનામાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોર પૂર જોશમાં હતું. જ્ઞાતિ પ્રથા એટલે
કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ પટેલ છે, આ શુદ્ર છે. આવી જ્ઞાતિ પ્રથા ખૂબ હતી. ઉચ્ચ નીચના ભેદભાવ પણ પાર વિનાના હતા. ભીમરાવને ઘણું સહન કરવાનું આવ્યું હતું. ભણવામાં ભીમરાવ તેજસ્વી હોશિયાર, એવામાં ભીમરાવને પણ આ અપમાનથી ખૂબ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, પણ જ્ઞાતિ જોવાતી હતી કે આ જ્ઞાતિનો છે તો એને ચાલો લઈ લો. એ વાત એમને ભારે કઠતી હતી. પોતે મોટા થઈ અને આ અન્યાયનો વિરોધ કરશે એવું એમણે મનમાં ઠામી લીધું હતું. અન્યાયનો વિરોધ કરશે એવો એમણે સંકલ્પ કરેલો. રત્ન તે કંઈ ઢાંક્યું રહે, કોઈ પણ નાનકડો એવો હીરો હોય અને તમે ગમે તેટલું એને ઢાંકીને રાખો પણ એનું તેજ છોડે, તમે સૂર્ય ઉપર ગમે તેટલું કાળું કપડું લગાવો પણ એ ઢંકાય ખરો. એ રીતે રત્ન તો ઢાંક્યું રહે ખરું, એ જ આપણો એવા જ આપણા આંબેડકર. રત્ન ઢાંક્યું રહે ખરું, ભીમરાવની પ્રતિભાથી પુરસાયેલા. એમની પ્રતિભા એટલી બધી હતી કે આ તેજસ્વી છે એટલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે, એમની પાસે પૈસા નહોતા, ખૂબ ગરીબ સ્થિતિ હતી ને એમાંય માતા ઓકતી ગઈ, બરોબર? એટલે ગરીબ સ્થિતિમાંથી આવતા પણ એમને વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ કરવા માટે પૈસાની મદદ કરી, શિષ્યવૃત્તિ આપી. પછી જાણે ભીમરાવને પગે પાંખું ફૂટી, એટલે કંઈ પગે પાંખું ના ફૂટે, હું ઉત્સાહમાં આવી જવું જે પ્રયોગ છે, પગે પાંખો ફૂટવી એટલે ઉત્સાહમાં. તમને કોઈ દાખલા તરીકે પપ્પા છે અને તમને કોઈ વસ્તુ લાવવી છે અને પપ્પા લાવી દે તો તમે કેવા ખૂબ ખુશ થઈ જાઓ, પ્રસન્ન થઈ જાઓ. એટલે તમને એવું કે ભાઈ એમને ઘરે પૈસા નહોતા એટલે થોડા પાછા પડતા હતા કે હું કેવી રીતે ભણી શકીશ, પણ એમને મદદ કોણે કરી? વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ કરવા માટે એમને મદદ કરી. હવે તો જાણે તેમને પગે પાંખો ફૂટી એટલે કે ઉત્સાહિત થઈ ગયા. સ્નાતક થયા પછી, સ્નાતક એટલે કે તમે 12 ધોરણ ભણો ને વિદ્યાર્થી મિત્રો, પછી કોલેજના 3 વર્ષ પૂરા કરો ત્યારે સ્નાતક થવાય, BA, ત્યારે તમને સ્નાતકની પદવી મળે. કોઈ પણ વિષયમાં કોઈ એક વિષય ચૂઝ કરવાનો, તમારો જે પ્રિય વિષય હોય એ ચૂઝ કરવાનો, ને એની ઉપર તમારે નોવેલ્સ હોય મોટી એ રીતના તમને ભણવાનું, તમારા લેવલનું આવે એ રીતે સ્નાતકની તમને 3 વર્ષ સુધી તમારે ભણવાનું. પછી અનુસ્નાતક, અનુસ્નાતક એટલે MA, માસ્ટર ડિગ્રી, તમે કોઈ એક વિષય પર માસ્ટર ડિગ્રી કરી શકો. એ રીતે સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક મળી. તેજસ્વી હતા, વિદેશ જવાની એમને તક સાંભળી. ચોમેર અંધકાર, ચારેય બાજુ અંધકારમાં જાણે એક ઉજાસનું કિરણ ફૂટી નીકળ્યું હોય તેવું તેમને લાગ્યું. એમણે જવું હતું વિદેશ અને પાછું એ સ્નાતક થયા એટલે એમને વિદેશ જવાની તક મળી. તેમનો ઉજાસનું કિરણ પ્રગટ્યું વિદેશમાં પણ. ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી, એમને વિદ્યા પ્રત્યે ખૂબ લગાવ. વિદ્યાર્થી મિત્રો જુઓ, સાંભળો, કેટલા વિદ્યાપ્રેમી, એમણે આળસનો તો ત્યાગ જ કરેલો. મેં તમને કીધું છે કે એમની પાસે પૈસા નહોતા તો એ શું કરતા, તો પાર વિનાની એમની આર્થિક તંગી, એમની જોડે પૈસા નહોતા, આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધી એટલે કે ખૂબ દુઃખ વેઠીને, આ રૂઢિ પ્રયોગ છે, પેટે પાટા બાંધવા એટલે ખૂબ દુઃખ વેઠવું, પેટે પાટા બાંધીને તે સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. એક ટાઈમ ખાય નહીં અને જે પૈસા બચે ને એનાથી એ શું લાવે, પુસ્તકો લાવે. આટલી આર્થિક પરિસ્થિતિ એમની નબળી હતી. ભીમરાવ હવે તો ડોક્ટર ભીમરાવ બન્યા. તમને ખબર છે ને કે ભીમરાવની આગળ ડોક્ટર લાગે. ડોક્ટર ક્યારે લાગે, તો તમે PhD સુધી ભણો, કોઈ એક વિષય પર તમે PhD સુધી ભણો તો તમારી આગળ ડોક્ટર લાગે. વિદ્યાર્થી મિત્રો, ખાલી જે આપણી સારવાર કરે એની આગળ જ ડોક્ટર ન લાગે, તમે કન્ટિન્યુ આ રીતે ભણો, માસ્ટર ડિગ્રી કરો, પછી આગળ એક PhDનું એક એના માટે ઘણું બધું વાંચન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો તમને PhDની PhD કરો ને એટલે તમારી આગળ ડોક્ટર લાગે.
तो डॉक्टर भीमराव बन्या। जोयो केटली आर्थिक परिस्थिति तंगी हती, छता एक टंग खावानू न खाय, जे पैसा बचे एनाथी ए पुस्तको लावता। अने डॉक्टर आंबेडकर नी पुस्तक प्रीति खूब हती, पुस्तक प्रत्ये एमने पुस्तक प्रीति विषे जाणी अने आपणे आनंद थशे, नवाई पण लागशे। केवी हती एमनी पुस्तक प्रेम प्रेमिता एटले के पुस्तक प्रियता, ए आपणे जोईए। એમને પુસ્તક પ્રત્યે એટલી પ્રીતિ, એટલો લગાવ કે તે સમયનું મૂલ્ય જોતા નહીં, સમય એમને જ્યારે પણ ફુરસદ મળે ત્યારે એ વાંચી લેતા, સમયનો દુરુપયોગ ન કરતા પણ સમયનો સદુપયોગ કરતા। વિદ્યાર્થી મિત્રો, સમયનું મૂલ્ય તો એ સમજ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, હજી પણ હું તમને કહું છું, જાગ્યા ત્યાંથી સવાર હજી પણ તમારે મોડું થયું નથી, તમે જે પણ ભણ્યા નથી એ ફરીથી રિવિઝન કરો। અને દાખલા તરીકે હું તમને સમજાવું કે તમે પહેલા ધોરણમાં છો, તમને વાંચતા નહોતું આવડતું, તમે પ્રયત્ન કર્યો, એક નાનકડી એવી કીડીને જ તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, એને ઉપર ચડવું હોય તો એ ભીત ઉપર ચડશે, પડશે, ચડશે, પડશે, કેટલી વાર ચડે પડે છતાં એ જશે જ। સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે સમય, સમયને સાચવજો વિદ્યાર્થી મિત્રો, સમયનો યોગ્ય ઉપયોગ કરજો। એમનો ફુરસદનો સમય એ આંબેડકર વાંચનમાં જ વ્યતીત કરતા, અને વાંચન કરવાથી આપણા જ્ઞાનમાં શું થશે? વધારો થશે, અનુકૂળતા થાય તો તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા। આશરે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આશરે 2000 જેટલી પુસ્તકો એમના ઘરમાં એમણે વસાવી હતી, અને ખાલી વસાવી નહોતી, એમણે વાંચી પણ હતી। આપણે તો આપણા જ વિષયનું, આપણા જ ધોરણના વિષયના ચોપડાય પૂરા નથી વાંચતા, ત્યાં એમણે એ તો વાંચતા, ભણવાનું તો વાંચતા જ, પણ વધારાનું પણ 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો। પેટની ભૂખ વેઠી અને પુસ્તક ખરીદનાર વ્યક્તિ કાયદા શાસ્ત્રી ન બને તો શું બને? બને ને કાયદા શાસ્ત્રી, નવાઈ જ નહીં એમાં, કારણ કે જ્ઞાનમાં વધારો જ થાય। તમે વાંચન કરો તો તમારા જ્ઞાનમાં વધારો જ થવાનો છે, તો એ રીતે એ કાયદા શાસ્ત્રી બન્યા। ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી અને દુર્લભ પુસ્તક મેળવવા એ શું કરતા ખબર છે? વહેલી સવારે ઉઠી જતા, અને વહેલી સવારે માઇલ સુધી ચાલી અને પુસ્તક વાંચતા, પુસ્તકાલય થોડું દૂર હોય તો માઇલો સુધી ચાલી અને પુસ્તક વાંચવા પુસ્તકાલયમાં જાય। આપણે તો આપણા સ્વાસ્થ્ય માટે જ સવારે વહેલા ઉઠતા નથી, આપણું વાંચન કરવા માટે જ આપણે સવારે વહેલા ઉઠતા નથી, મોડે સુધી વાંચનાલયમાં બેસી અને વાંચ્યા જ કરે, ત્યાંથી પાછા આવી અને વળી પાછું વાંચવાનું છે ને નવાઈ ભરી વાત? તો સંઘર્ષો વેઠી અને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને શું મળી? નોકરી મળી, મળી એટલે નોકરી તો મળે ને, તો એમને નોકરી મળી। પરંતુ એ વખતના સમયમાં, મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે એ વખતના સમયમાં સામાજિક દૂષણ ખૂબ હતું, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ તેમને થયો, એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો એમની સાથે ગેરવર્તાવ કરતો કે આ સ્પૃશ્ય છે। ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે તે માટે તેમને અપમાન સહન કરવું પડતું હોય તો હું આટલો બધો ભણેલો છું, છતાં મારે જો આટલું અપમાન સહન કરવું પડતું હોય તો જે ભણેલા ભણેલા નથી, આર્થિક રીતે પગભર નથી, એવા આર્થિક અને અભણ
મારા જ્ઞાતિ બંધુઓનું શું થતું હશે, એમની જ્ઞાતિના જે લોકો એમનું શું થતું હશે, એમની સ્થિતિ કેવી થતી હશે? એમની સ્થિતિની તો વાત જ શી કરવી, હું આટલો ભણેલો ગણેલી છું, આટલી નોકરી પર હું છું, છતાં મારે આટલું અપમાન સહન કરવું પડે છે, તો જે મારા જ્ઞાતિ બંધુઓ છે એમનું શું? અભણ છે જેઓ, આર્થિક રીતે નબળા છે, તેમને શું અપમાન સહન કરવું પડતું હશે? આ તો સામાજિક અન્યાય જ કહેવાય. મનુષ્ય માત્ર સમાન છે, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. તો પછી આવું કેમ? એ તો કાયદાશાસ્ત્રી હતા એટલે કાયદા બધા જાણતા હતા. તેમને મૂક નાયક, એ બોલતા નહીં એટલે કે એ બોલી નહોતા શકતા એવું નહીં, એ બોલતા નહીં, પણ એમને મૂક નાયક નામનું એક પ્રાક્ષિક રજૂ કર્યું. મૂક નાયક, જેમાં તમે તમારી બધી જ વ્યથા હાલવી શકો. મૂક નાયક પાક્ષિક એટલે શું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો, પાક્ષિક એટલે દર 15 દિવસે થતું મેગેઝિન, એને કહેવાય પાક્ષિક. દર 15 દિવસે આવે, જેમ તમારે અઠવાડિયામાં તમારે તમે પેપરમાં જુઓ છો ને કે 12 સંદેશ આવે છે દર અઠવાડિયે દર શનિવારે, એમ પાક્ષિક તો દર 15 દિવસે આવે. મૂક નાયક નામનું એમણે પાક્ષિક રજૂ કર્યું, શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, પણ કર્મશીલ પણ બન્યા. તેઓ પુસ્તકો લખીને અટકી ન ગયા પણ કર્મશીલ બન્યા, એટલે એમનું જે જ્ઞાન છે એ એમણે કર્મમાં ઉતાર્યું. શું કર્યું એમણે? 20 જુલાઈ 1924માં તેમણે બહિષ્કૃત હિતકારી સભાનું આયોજન કર્યું, એ સંસ્થાની સ્થાપના કરી. બહિષ્કૃત હિતકારી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા શું કરતી એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ બહિષ્કૃત હિતકારી સંસ્થા શું કરતી? 20 જુલાઈ 1924ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારી સંસ્થાની સ્થાપના કરી. તો આ સંસ્થા શું કરે? સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ કરે, એટલે છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો. સમજાય છે હું શું કહું છું? છાત્રાલયો એટલે હોસ્ટેલ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો એટલે શું? આપણી લાઇબ્રેરી, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. આ સંસ્થા બધું કામ કરતી, સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ, પૈસા હોય તો બધું થાય ને, તો પ્રજાને કેવી રીતે પૈસા મળે એ પણ તેઓ વિચારતા. પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી તેમણે શું કર્યું? ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓની સંસ્થા ચલાવવા લાગ્યા. ઉદ્યોગો, અત્યારે આપણે શિક્ષણ મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એનાથી આપણને શું થશે? તો ભવિષ્યમાં તમને ભાઈ ગણિત વધારે પાવરફુલ હોય તો તમે ગણિતમાં આગળ વધી શકશો, તમારું ભાષા પર પ્રભુત્વ હોય તો તમે ભાષામાં આગળ વધી શકશો. તો કૃષિ વિષયક એટલે કૃષિને લગતી શાળાઓની સંસ્થાની સ્થાપના કરી, કે કૃષિમાં જે ભાઈ ખેતર છે એમાં કયું અનાજ વાવીએ તો આ શિયાળા કે ઉનાળામાં થાય, સમજાય છે? કૃષિ વિષયક સંસ્થા, કૃષિને લગતી સંસ્થાઓ સ્થાપી. બીજું શું કર્યું? ઔદ્યોગિક વિકાસ, ઉદ્યોગોને પણ તેમણે આ સંસ્થા આ બધું કરતી, તો આમાંથી જે પૈસા મળે એ આર્થિક રીતે જે નબળા લોકો છે એમને તેઓ આપતા. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી, સમજાય છે? આંબેડકરે કીધેલું છે કે શિક્ષણ વગર
નથી, શિક્ષણ હશે તો તમારામાં સમજદારી આવશે વિદ્યાર્થી મિત્રો, ઉત્કર્ષ શક્ય નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા કે શિક્ષણ વગર સમાજનો કોઈ જ વિકાસ નથી. આપણામાં ધીમે ધીમે શિક્ષણ આવ્યું એટલે આપણે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી ગયા અને એમાંય આપણે આ કોરોના કાળમાં વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે એ આપણે જોયું અને એનાથી આપણી એન્ટીબોડી બની અને આપણે કોરોના જેવી મહામારીને માત આપી શક્યા. એટલે જ્ઞાનનું ખૂબ મહત્વ છે, જ્ઞાન એ જરૂરી છે તે આંબેડકર સમજી શક્યા ને આપણે પણ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? ચાલો તો આ પાઠને આપણે આટલે સમજીએ. તો આગળના વિડીયોમાં આપણે આ પાઠને કે આંબેડકરે હજી કયા કયા કાર્યો કર્યા તે સમજીશું, તેમણે સમાજ ઉત્થાન માટે શું કર્યું અને ક્યાં એમણે બંધારણની સ્થાપના કરી એવા આપણા બંધારણના ઘડવૈયા આંબેડકર કેટલા વર્ષ જીવ્યા, શું કામ કર્યા એ આપણે આગળના વિડીયોમાં સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.